સુરતના ક્રીમ ખાતે કોંગ્રેસ દ્વારા ભારત નિર્માણ પ્રદર્શની યોજાઈ. 60 વર્ષમાં કોંગ્રેસે દેશ માટે કરેલા કામોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. સમગ્ર દેશની અંદર દેશ આઝાદ થયો પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં 1947માં. પંડિત જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબ સહિત નામી અનામી અનેક લોકોએ જાતિ ધર્મ કોમ પ્રાંત બધું ભૂલીને અંગ્રેજો સામે લડત લઈને આ દેશને આઝાદ કર્યો. આઝાદ હિન્દુસ્તાનમાં આધુનિક ભારતમાં કેવી રીતે રૂપાંતર થાય અને કેવું હોવું જોઈએ આધુનિક ભારત, તેનું સ્વપ્ન પંડિત જવાહરલાલ નહેરુ જેવું પ્રથમ પ્રધાનમંત્રી તરીકે આયોજન પદની સ્થાપના થઈ. આધુનિક ભારતના મંદિર તરીકે ભાખરા નાંગલ ડેમ હોય કે ભેલ જેવા વિરાટ કારખાનાઓ બનાવ્યા. જય જવાન જય કિસાનનો નારો આપી લાલબહાદુર શાસ્ત્રીજીએ હરિત ક્રાંતિ કરાવી અને દેશમાં સૈન્યનું મનોબળ વધાર્યું. તો સાથોસાથ સરદાર સાહેબે 565 રજવાડાને એક કરીને અખંડ ભારતના શિલ્પી તરીકે તેમને નાયબ વડાપ્રધાન તરીકે ગૃહપ્રધાન તરીકે કામ કર્યું. ત્યારે સમયાંતરે કોંગ્રેસ પક્ષે કરેલા કામો નેતૃત્વએ આપણા ભારત નિર્માણ કેવી રીતે કર્યું, પછી ઇન્દિરાજી આવ્યા, બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું, પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપ્યો, 1971ના યુદ્ધમાં જનરલ માણેકશાના નેતૃત્વની અંદર આપણા સૈન્યએ દેશમાં વિરાટ સૈન્ય શક્તિ તાકાત દેખાડીને પાકિસ્તાનના 2 કટકા કરીને એશિયા ખંડનો નકશો બદલાવી બાંગ્લાદેશનું સર્જન કર્યું. તો સાથોસાથ ત્યારબાદ રાજીવજી આવ્યા, જેમણે દેશમાં કોમ્પ્યુટર ક્રાંતિ અને ટેલિકોમ ક્રાંતિ કરી. નરસિંહરાવજીએ લાયસન્સ રાજ ખત્મ કરી. નાણામંત્રી તરીકે મનમોહનસિંહજીએ તે સમયે આર્થિક ઉદારીકરણ લાવ્યું, દેશને વિશ્વની સ્પર્ધામાં આપણે આગળ વધાર્યું. અને ત્યારબાદ 2004-14 શ્રીમતી સોનિયા ગાંધી યુપીએ ચેરપર્સન અને ડૉક્ટર મનમોહનસિંહજી જેવા અર્થશાસ્ત્રીએ આ દેશને નેતૃત્વ આપ્યું અને રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે આપણને લાગુ કર્યો, ગરીબ બાળકોને શિક્ષણનો અધિકાર આપ્યો. તો સાથોસાથ અન્ન સુરક્ષા કાયદો આપ્યો, સૂચનાનો અધિકાર આપ્યો, જંગલના જમીનનો અધિકાર આપ્યો. આમ સમગ્ર દ્રષ્ટિએ આ યાત્રા એ ભારત નિર્માણની યાત્રા છે. દેશ કઈ રીતે તરક્કી કરી, દેશમાં જુદું જુદું શું થયું, તો ગુજરાતને સેન્ટ્રિકની વાત કરીએ તો જુદી જુદી યુનિવર્સિટી કેવી રીતે ઓછી ફીમાં ભણાવી શકે એવી સ્થપાણી કોંગ્રેસના સાથે, 215 જેટલા ડેમો કેવી રીતે સ્થપાણી, જીઆઈડીસીઓ કેવી રીતે સ્થપાણી, સ્થાનિક રોજગારી કેવી રીતે મળે, તો સરદાર સરોવર ડેમનું 80% વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું કોંગ્રેસના શાસન. આ બધી વાત લોકો સુધી પહોંચે, નવી પેઢી જાણે અને જૂની પેઢી એ દિશામાં ફરીથી યાદ કરે એ એક સનિષ્ઠ પ્રયાસ લોકતાંત્રિક રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યો. અંતે તો આપણા નેતૃત્વએ કરેલું કામ ભારત નિર્માણના કામમાં આપણે સૌ પ્રેરણા લઈએ અને ભારતને આગળ વધારવા માટે અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા ભારતના નિર્માણ જેમાં સૌ સાથે આપણે ભાઈચારાનું શાસન રહે, સત્ય અને અહિંસાના માર્ગે આપણે આગળ વધી, જે પૂજ્ય મહાત્મા ગાંધી આપો એ વિચાર સાથે લઈને અમે આ દક્ષિણ ગુજરાતમાં નીકળ્યા હતા. નવસારી, વલસાડ, તાપી અને હવે આ કિમ સુરત જિલ્લામાં આ પૂર્ણ થયા બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં આ પ્રદર્શન જશે, જેનાથી મહાત્મા ગાંધીથી લઈને છેક લગી ભારત નિર્માણ માટે જે જે મહાનુભાવે કામ કર્યું, જે વડાપ્રધાનને સમયાંતરે નેતૃત્વ આપ્યું તેની આ વાત છે અને એ નવી પેઢી જાણે તે જરૂરી છે.